કોરોનાનું સંક્રમણ વધવાની સાથે જ લીંબુ અને સતરાના ભાવ આસમાને થતા વીર પ્રતાપ ફાઉન્ડેશન દ્વારા દર્દીઓ માટે નિઃશુલ્ક પહેલ કરી છે. સાબરકાંઠા જિલ્લામાં છેલ્લા ઘણા દિવસથી દિન પ્રતિદિન કોરોના પોઝિટિવ સંખ્યામાં ધરખમ વધારો જોવા મળી રહ્યો છે, ત્યારે સાબરકાંઠા જિલ્લાના હિંમતનગર સિવિલ હોસ્પિટલ તેમજ અન્ય ખાનગી હોસ્પિટલોમાં કોરોનાગ્રસ્ત દર્દીઓ સારવાર લઈ રહ્યા છે. કોરોના સામે રાહત આપતા લીંબુ અને સંતરાના ભાવમાં પણ ઉછાળો જોવા મળી રહ્યો છે. આ પરિસ્થિતિમાં હિંમતનગર શહેરમાં વીર પ્રતાપ ફાઉન્ડેશન દ્વારા શ્રી શક્તિ સેવા મંડળ હરસિદ્ધ માતાજી મંદિરના સંયુક્તના સહયોગથી શ્રી હિંમતનગર સિવિલ હોસ્પિટલની બહાર કોરોનાગ્રસ્ત દર્દી અને દર્દીના સગા માટે લીંબુ પાણી તેમજ સંતરા મોસંબી તથા મિનરલ પાણીનું નિઃશુલ્ક વિતરણ આજથી પ્રારંભ કરેલ છે. લીંબુ પાણી અને સંતરાનું વિતરણ કરતાની સાથે જ કોરોનાગ્રસ્ત દર્દીઓ અને તેમના સગામાં આનંદ જોવા મળ્યો હતો. વધુમાં વીરપ્રતાપ ફાઉન્ડેશનના સ્થાપક ભૃગુવેન્દ્રસિંહ કુંપાવતે જણાવ્યું હતું કે જ્યાં સુધી કોરોના કંટ્રોલમાં નહીં આવે ત્યાં સુધી આ નિઃશુલ્ક કેમ્પ રોજ રોજ યોજવામાં આવશે. આ ઉપરાંત વીરપ્રતાપ ફાઉન્ડેશન દ્વારા નિઃશુલ્ક ટિફિન સેવા, નિઃશુલ્ક ઓક્સિજન સેવા, સ્મશાનમાં નિઃશુલ્ક પૂરા, સિવિલમાં સેવા આપવામાં આવી છે. આ કાર્ય મિતુલભાઈ વ્યાસ, વનરાજસિંહ રાઠોડ, ઉત્પલ પંચાલ, મયુર પ્રજાપતિ, સંતોષ જોશી, નીરવ પરમાર, કેતુલ વ્યાસ, ગૌરવ દરજી, અજય દરજી, શિવદત્ત દરજી, સંજય ગાંધી, પ્રકાશ રાવલ, ભગવતી ચાવલા, હિતેશ તેજવાની, પિયુષ ઠક્કર, દર્શન માંડલ્યા અને અન્ય ભાઈઓ દ્વારા કરવામાં આવી છે. સૈયદ સોયબ, ZSTV, હિંમતનગર.